हेलो स्टूडेंट, ऑप्टिक्स क्वेश्चन 46। आकृति में दर्शाया मुजब एक्स वाई समतल में बे पारदर्शक मध्यम ने अलग करे थे, बराबर। एक्स वाई समतल नी अंदर आ वस्तु जो एक्स वाई समतल है, आ बे पारदर्शक मध्यम ने अलग करे थे। म्यू बराबर तमने आपेलू है, म्यू वन बराबर रूट टू, बराबर। ए जेड इक्वल टू ग्रेटर इक्वल टू और ग्रेटर देन जीरो माटे, ऊपर की तरफ माटे, नीचे की तरफ माटे म्यू टू एट्ले कि जेड लेस देन जीरो एट्ले कि नेगेटिव साइड माटे म्यू टू बराबर रूट थ्री आपेलू है। हवे जो ए बराबर सिक्स अंडर रूट थ्री आई केरेट प्लस एट अंडर रूट थ्री जे केरेट माइनस टेन के केरेट एक्स वाई समतल पर संपात थाय तो वक्रीभूत कोण आपणे शोधवो छे, समझी लो। आ जे मारो हाथ बताया छे तमारू एक्स एक्स प्लेन थयो अने एक्स वाई प्लेन थयो, बराबर। आ नीचेनी तमे विचारी शकशो कि एक्स वाई प्लेन छे अने ऊपरनुं जे आ जे बोर्ड छे तमारू झेड समतल छे, बराबर। અહીં આગળથી એક આપાત કિરણ અહીં આગળ આવેલું છે, અહીં આગળ આપાત કિરણ જ્યારે સંપાત થાય છે અહીં આગળ એ વખતે એંગલ અહીં આગળ તમારી જોડે થીટા વન છે, એવું વિચારો આ વન, બરાબર। અને અહીં વક્રીભૂત કોણ છે એ થીટા ટુ, એ આપણે અહીં શોધવો છે। હવે આ ટોટલ પ્રોસેસ અહીં થ્રી ડીમાં આપેલી છે એ સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે। આ એક્સ અક્ષ આ રીતે મેં લીધી છે એટલે મેં આગળ રાઉન્ડ કરેલું છે, બરાબર। અને આ વાય અક્ષ એટલે એક્સ વાય સમતલ આ થઈ ગયું આટલો ભાગ, અને ઉપરનું જે સમતલ થયું ઉપરનું આ સમતલ, બરાબર। એ સમતલને આપણે ઝેડ સમતલ કહીશું એટલે કે ઝેડ અક્ષ રાખી કહીશું આખું ઉપરનું, બરાબર। જે વાય ઝેડ સમતલ પણ કહી શકો તમે, બરાબર। હવે મેં ડોટે લાઇનથી આ એક્સ બતાવવાનો આ રીતે પ્રયત્ન કર્યો છે, વાસ્તવમાં એક્સ આ રીતે છે, બરાબર। તો આ સંજોગોની અંદર આવા દાખલો કેવી રીતે ગણવો, બરાબર। તો સૌથી પહેલાં પહેલી વસ્તુ આપણને થીટા વન નથી આપ્યું, આ સમજવાનો પ્રયત્ન કરજો, મને થીટા વન છે નહીં। તો અહીંયા આગળ આપણે ડોટ પ્રોડક્ટનો ઉપયોગ કરીશું, પહેલાં પહેલો ડોટ પ્રોડક્ટ તમે જાણો છો કે એ ડોટ બી इज इक्वल टू ए डॉट बी, आ रीते स्वरूप आए कॉस थीटा वालू, बराबर। देरफोर कॉस थीटा बराबर तब शू लखी सको, कॉस थीटा इज इक्वल टू ए डॉट बी अपॉन ए बी, बराबर। क्लियर। तो आ रीते अपने कॉस थीटा पहला पेलू अपने मूल्य लाव से। हम अभी ध्यान आपजो कि आ किरण आ दिशा में जा रही है, बराबर। तो આ ઝેડ અક્ષ ઉપરની દિશામાં છે આ રીતે કે કરે, તો આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, માટે આપણે જો આને હું આ કિરણને હું ફેરવું છું આ બાજુ, આ એ છે તો એની દિશા હું ચેન્જ કરીને આ દિશામાં લઈ જાઉં તો એની આગળ મારી દિશાની માઇનસ મૂકવી પડે। એ તો તમને બધાને ખ્યાલ હશે કે જે દિશામાં કિરણ જતું હોય એની વિરુદ્ધ દિશામાં તમે બતાવો તો એંગલ એક 180 ડિગ્રી ઉલટાઈ ગયો એવું કહેવાય, માટે એની આગળ મારે માઇનસ લખવું પડે। તો આ જે સિચ્યુએશન થઈ એને હું આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકું, આ રીતે થઈ ગયા, આ કે કેરેટ થઈ ગયો, અને આ બાજુની દિશા જે થઈ એ દિશા આપણે લઈશું અહીંયા આગળ એની આગળ માઇનસ દિશા, અને આ વચ્ચેનો એંગલ થયો એ થીટા વન થયો। હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર। તો હવે કોસ થીટા બરાબર, કોસ થીટા બરાબર એક માઇનસ દિશાની આગળ લઈ લો, કે આ બંને વચ્ચે અહીંયા આગળ અહીં જે ડોટ પ્રોડક્ટ તમે કરશો એ ડોટ પ્રોડક્ટ કયો લખાશે, આના સ્વરૂપમાં લખવા દઉં તો માઇનસ એ ડોટ કે કેરેટ, એટલે માઇનસ એક આગળ આવવાનો, નકર માઇનસ એ ડોટ કે કેરેટ અપોન એ, અને કે કેરેટનું મૂલ્ય તો વન જ રહેશે કે એકમ સદિશ એટલા માટે, ક્લિયર। તો હવે એ રીતે આગળ જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ, તો પહેલાં પેલું આપણને આપ્યું છે સિક્સ અંડર રૂટ થ્રી આઈ કેરેટ માઇનસ સોરી પ્લસ શું છે બીજું એટ અંડર રૂટ થ્રી જે કેરેટ માઇનસ ટેન કે કેરેટ, બરાબર ડોટ કે કેરેટ। આ સમજ પડી બધાને, ધ્યાનથી આગળ જોઈ લેજો કે આ જે કોસ થીટા વાળું સૂત્ર છે એનો જ મેં ઉપયોગ કર્યો છે, ફક્ત અહીંયા આગળ મેં માઇનસ એટલા માટે કારણ કે એની દિશા ઓપોઝિટ લઈએ તો બંને વચ્ચેનો એંગલ આપણે શોધવો છે, કે આ દિશામાં જતો ને આ એક આ દિશામાં તો આગળ નેગેટિવ અહીંયા આગળ આવી છે સાઈન, બરાબર। એટલે મેં પહેલેથી ઓલરેડી આગળ માઇનસ લઈ લીધું છેદની અંદર, હવે આનું અહીંયા આગળથી જો મૂલ્ય લઈએ તો સિક્સ એટલે 36 ગુણ્યા 3 વત્તા 64 ગુણ્યા 3 વત્તા 100, અને એકનું વર્ગમૂળ તો એકનો વર્ગ એટલે એક જ રહેવાનું છે તો, બરાબર કે કેરેટ માટે। તો હવે અહીંયા તમે આનો ગુણાકાર કરશો એટલે શું થશે જુઓ, આ કે કેરેટ ના આઈ કેરેટ એટલે આનો ઝીરો થવાનું, સમજી લો જુઓ। મેં તમને પહેલાંય કીધું હતું 11મા ધોરણમાં કે આઈ ડોટ જે જે ડોટ કે આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર। આ ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટ બેની ઉપર છે, મેં તમને અગાઉ એકવાર કીધું હતું કે ફિઝિક્સ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ સ્કેલર ક્વોન્ટિટી એન્ડ વેક્ટર ક્વોન્ટિટી, અને એની અંદર બે જ પ્રકારના ગુણાકાર છે આપણે જોઈએ, એક તો સદિશ ગુણાકાર છે અને બીજો અદિશ ગુણાકાર। જો આ બેની સમજ હશે તો તમને ફિઝિક્સ ઇઝી લાગશે, પણ આ બેની સમજ નહીં હોય તો આપણી માટે તકલીફ પડવાની છે, બરાબર।
चलो के केरेट અને જે કેરેટ પણ 90 ડિગ્રી વચ્ચે ખૂણો છે તો માટે એ પણ 0 થશે k ડોટ k એટલે કે 1 થશે અને આગળ નિશાની હશે -10 ક્લિયર આટલી વસ્તુ અપોન હવે જો આ ત્રણે નો તમે ગુણાકાર કરશો એટલે આનો જવાબ આવી જશે તમારી જોડે 400 આવશે ગુણાકાર કરવો હોય તો કરી દો 36 ગુણ્યા 3 કરશો બરાબર અને આ 64 ગુણ્યા 3 અને આ બે નું સમેશન 300 વત્તા 400 થઈ જશે આ માઇનસ માઇનસ આ પ્લસ થઈ જવાના બરાબર એટલે આવશે અહીંયા 10 ભાગ્યા આનું રૂટ કરશો એટલે 20 આવશે એટલે જવાબ આવ્યો 1/2 તો cos θ ની વેલ્યુ આપણી જોડે આવી કેટલી 1/2 તો આરામથી આપણે કહી શકીએ કે થીટા 1 ઇઝ ઇક્વલ ટુ આઈ થીટા 1 લઈ લો થીટા 1 ઇઝ ઇક્વલ ટુ 60 અંશ આપણને આની વેલ્યુ મળી ગઈ હવે સીધે સીધો ઉપયોગ તમારે સ્નેલના નિયમનો કરવાનો છે કે સ્નેલના નિયમ મુજબ શું લખાશે સ્નેલના નિયમ મુજબ તો એન વન અથવા તો μ1 μ1 લો μ1 સાઈન થીટા 1 ઇઝ ઇક્વલ ટુ μ2 સાઈન થીટા 2 ચલો μ1 આપણે ઓલરેડી આપેલું જો રૂટ 2 આપેલો ગુણ્યા સાઈન 60 લખાશે અહીંયા ઇઝ ઇક્વલ ટુ અહીં રૂટ 3 આપેલો છે સાઈન થીટા 2 બરાબર ધેરફોર રૂટ 2 સાઈન 60 એટલે તમે જાણો છો કે રૂટ 3/2 લખાય અહીંયા આગળ આવશે રૂટ 3 સાઈન થીટા 2 રૂટ 3 રૂટ 3 કેન્સલ થઈ જશે 2 રૂટ 2 અપોન 2 રૂટ 2 અપોન રૂટ 2 ખાલી એટલે કે એનો મતલબ શું થયો ધેરફોર સાઈન થીટા 2 ઇઝ ઇક્વલ ટુ રૂટ 2/2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રૂટ 2 થાય ધેરફોર થીટા 2 ઇઝ ઇક્વલ ટુ 45 અંશ બરાબર દાખલો સારો છે અહીંયા કરી 3 ડાયમેન્શન ની અંદર આ એક સદિશ આપેલો છે તમને અને એનું કન્વર્ઝન કરી તમારે જવાબ લાવવાનો એટલે અહીંયા કે તમારો ડોટ પ્રોડક્ટ પણ સારો આવડવો જોઈએ બધા તમને આઈડિયા હોવો જોઈએ કે આ રીતે જવાનું છે બરાબર સ્નેલનો નિયમ તો છે જ જોઈ લો આ